હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ગરમીમાં પીવાની મજા આવી જાય તેવી જીરા સોડા બનાવીશું તો ચાલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા આપણે કઢાઈમાં અડધો કપ જીરું અને એક ચમચી મરી લઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર જીરા અને મરીને શેકી લઈએ ત્યાં સુધી તેનો કલર ચેન્જ થાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તમે જોઈ શકો છો જીરું શેકાઈને ફૂલવા લાગ્યું છે અને કલર પણ ચેન્જ થતો જાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને અને પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈએ જીરું સારી રીતના ઠંડુ થઈ ગયું છે તો હવે લઈશું મિક્સર જયારે તેમાં જીરાને ટ્રાન્સફર કરી લઈએ અને પીસી લઈએ ફાઇન પાવડર કરવાનો છે તો જીરા અને મરીનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે આના માટે ચાસણી બનાવીશું તો તેના માટે પેનમાં એક કપ ખાંડ લઈશું આપણે અડધો કપ જીરું લીધું છે તો તેની સામે એક કપ ખાંડ લઈશું અને તે જ કપથી એક કપ પાણી નાખીશું પછી આ ચાસણી તૈયાર કરીશું અને હા કોઈ તાલવાળી ચાસણી નથી લેવાની બસ મધ જેવી ચીકણી ચીપચીપા થાય ત્યાં સુધી જ આપણે તેને પકાવીશું ખાંડ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ આવી રાખવાની છે પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની ખાંડ ઓગળીને ખાંડ ઓગળી પછી મેં તેને બે મિનિટ જેવું ઉકાળ્યું છે તો હવે ચાસણીને ચેક કરી લઈએ બસ ચાસણી મધ જેવી ચીકણી થઈ ગઈ છે આ સ્ટેજ પર આપણે જીરા મરીનો પાવડર તૈયાર કર્યો છે તે ચાસણીમાં નાખી દઈએ અને સારી રીતના મિક્સ થઈ જાય પછી જીરાનો કાચો ટેસ્ટ ના આવે તેના માટે તેને પાંચેક મિનિટ ઉકાળીશું પાંચેક મિનિટમાં ચાસણી ઘટ થવા લાગી છે તો તેમાં મસાલા નાખીશું બે મોટી ચમચી સંચળ પાવડર એક ચમચી ચાટ મસાલો નાખીશું સંચળ પાવડર અને ચાટ મસાલામાં આ બંનેમાં મીઠું હોય છે એટલે હવે આપણે મીઠું નહીં નાખવું પડે સારી રીતના મિક્સ કરી લઈએ આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને મસાલા સારી રીતના મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને એક મિનિટ માટે જ તેને આપણે હલાવતા રહીશું હવે તેને વધારે પકાવવાની જરૂર નથી ચાસણી તૈયાર છે કે નહીં તે ચેક કરવા માટે આપણે ચમચીને ડુબાડીશું તો ચમચી ને સારી રીતના કોટ થઈ ગયું છે તેનો મતલબ કે ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડી થવા દઈશું ચાસણી ઠંડી થયા બાદ હજુ થોડી ઘટ થશે તમે જોઈ શકો છો તેનાથી ઘટ થઈ ગઈ છે તો તે પરફેક્ટ તૈયાર છે હવે તેને ગરણાથી ગાળી લઈશું તમે આ ગાળ્યા વગર પણ ઉપયોગમાં લઈ શકો છો પણ જો ચાસણીને ગાળવાથી આપણે જીરા સોડા બિલકુલ સ્મૂથ બજાર જેવી તૈયાર થશે અને કાચની બોટલમાં ભરીને સાતથી થી આઠ મહિના સુધી સ્ટોર પણ કરી શકશો ફ્રીજમાં રાખીને અને બહાર ત્રણ થી ચાર મહિના સ્ટોર કરી શકશો હવે આપણે આ ચાસણીમાંથી જીરા સોડા તૈયાર કરીશું તો તેના માટે સર્વિંગ ગ્લાસમાં પહેલા બરફના ટુકડા નાખીશું બે બે ચમચી ચાસણી નાખીશું એક એક ચમચી લીંબુનો રસ નાખીશું છેલ્લે નાખીશું સોડા તો તૈયાર છે તમારા માટે ઠંડી ઠંડી જીરા સોડા તો ઉનાળાની ગરમીમાં જમવાનું પચાવી દે તેવી ઠંડી ઠંડી જીરા સોડા બનાવવાની જરૂર ટ્રાય કરજો સારું ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ